सोमनाथना सानिध्य में श्रावणना त्रीजा सोमवार चंद्रग्रहणनु अनेरु महात्म्य छे। 25 वर्ष बाद चंद्रग्रहणना दिने पंच संस्कार योग सर्जायो छे। सोमनाथ महादेव मंदिर में मध्याहन आरती सुधी नित्यक्रम यथावत रह्यो हतो। बाद ग्रहणनो वेद स्पर्श थतो होवाथी पूजा विधि ग्रहण मोक्ष रात्रिना एक सुधी बंद राखवामां आव्यो हतो। मध्यरात्रिए महापूजा अने महाआरती बाद रात्रे 2 वाग्ये बंद करवामां आव्यो हतो। अहेवाल भरतसिंह जाधव, गीर सोमनाथ। आज दरमियान आ सुप्रभात क्षेत्र नी अंदर 5 सकार दुर्लभ एवा पूर्णत्ववाळो एक दिवस छे, जे चंद्रग्रहण छे। 5 सकार एटले सरस्वती समुद्रश्च सोमे सोम ग्रहस्तता दर्शनम सोमनाथस्य सकार पंच दुर्लभ। आ पूर्णिमा ने दिवसे जे चंद्रग्रहण छे, તે દિવસે આ તીર્થક્ષેત્રની અંદર, આ પ્રભાક્ષેત્રની અંદર 5 સકાર એવા પૂર્ણ થશે। તે દિવસે બપોરે 1 વાગ્યા સુધી પૂજન અર્ચન ચાલુ રહેશે। 1 વાગ્યા પછી પૂજન અર્ચન બંધ થઈ જશે, દર્શનાર્થીઓ માટે દર્શન ચાલુ રહેશે। રાત્રિના સમયમાં ભગવાનની પૂજા અને આરતી થશે, તો તે દિવસે રાતના 2 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે અને દર્શનાર્થીઓ રાતના 2 વાગ્યા સુધી ભગવાનના દર્શન કરી શકશે। સોમનાથ માં શ્રાવણ માસ દરમિયાન આ વખતે એક અનોખો યોગ 7 ઓગસ્ટે ચંદ્ર ગ્રહણનો યોગ છે, જે પંચ સકાર યોગ તરીકે 25 વર્ષ બાદ આ યોગનું નિર્માણ થયું છે। એ દિવસે શ્રી સોમનાથ મંદિર બપોરે 1 વાગ્યા સુધી પૂજાવિધિ થઈ શકશે। 1 વાગ્યા બાદ ગ્રહણ લાગતું હોય પૂજાવિધિ થઈ શકશે નહીં, પરંતુ દર્શનાર્થીઓ માટે મંદિર રાત્રિના 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। રાત્રે મહાઆરતી તેમજ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવશે, એટલે ભાવિકો આ ચંદ્રગ્રહણના દિવસે રાત્રે 2 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે।